नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 ફિઝિક્સના પ્રકરણ નંબર 8 જે ચાલી રહ્યું છે એના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8.12 થી શરૂ કરીશું. 8.12 છે, પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. ભાઈ, પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વબળ શૂન્ય બને છે? કેટલા અંતરે? એટલે કે અહીંયા એક પૃથ્વી છે, બરાબર. આ પૃથ્વી છે, એના પરથી એક રોકેટને કોના ઉપર છોડવામાં આવે છે? તો કે સૂર્ય તરફ છોડવામાં આવે છે, બરાબર. તો કયા બિંદુએ ગુરુત્વ બળ છે એ શૂન્ય થાય, એટલે કે વચ્ચે કોઈ અંતર છે આ એક્સ, કે એક્સ અંતરે ગુરુત્વ બળ શૂન્ય થાય એવું આપણે ધારી લીધું, બરાબર. તો આ બે વચ્ચેનું અંતર આપ્યું છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે, જેને આપણે કક્ષીય ત્રિજ્યા કહીએ છીએ, 1.5 × 10^11. તો અહીંથી આપણે ધારી લીધું કે આ એમ દળનો પદાર્થ છે જ્યાં ગુરુત્વ બળ શૂન્ય થાય. બે વચ્ચે લાગતું, એટલે કે આ એમ દળના પદાર્થ ઉપર અહીંયા વચ્ચે જે સ્મોલ એમ દળનો પદાર્થ છે એના ઉપર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના છે. ક્યાં અંતરે ધારી લીધું? એક્સ અંતરે. તો અહીંથી આ અંતર શું થશે? r-x થશે, બરાબર. સૂર્યનું દળ આપણી પાસે છે, પૃથ્વીનું દળ આપણી પાસે છે, જે આપણે ડેટા મૂકીને તૈયાર કરી નાખ્યો. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે સિમ્પલ, ભાઈ, બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બે બળની આપણે ખાલી સરખામણી જ કરવાની છે. એફી એટલે કે આ બળ અને એફએસ એટલે આ બળ, બે કેવા છે? સરખા છે. તો આ એફી એટલે પૃથ્વી અને પદાર્થ વચ્ચે લાગતું બળ, તો કે gmem છેદમાં x² કેટલું અંતર ધારેલું છે? x² અને અહીંયા સૂર્ય અને પદાર્થ વચ્ચે લાગતું બળ, તો કે gms અને m, તો gmsm છેદમાં r-x². g કેન્સલ થઈ ગયા, સ્મોલ m કેન્સલ થઈ ગયા, તો r-x છેદમાં x આખાનો સ્ક્વેર કર્યો તો ms છેદમાં me. આનું સાદુરૂપ આપી અને પછી શું કરી નાખવાનું? તમારે અહીંયા વર્ગમૂળ કરી નાખવાનું. શું કરી? અહીંયા વર્ગમૂળ કરી નાખવાનું તમારે. પછી આનું વર્ગમૂળ, વર્ગમૂળ કરીએ એટલે r-x²x નું વર્ગમૂળ કર્યું એટલે અહીંયા 1000 √3 વધ્યા. હવે આનું સાદુરૂપ સરળ પડશે, એનું સાદુરૂપ આપતા તમને મળશે x = 2.6 × 10^5 કિલોમીટર. આ સાદુરૂપ આપતા તમારે શીખવાનું છે, હો સાદુરૂપ આપતા હવે શીખી જવાનું છે, કેમ કે આગળના ચેપ્ટરોમાં આપણે કઈ રીતે સાદુરૂપ આપવા એ સમજાવેલ જ છે. હવે તમારે સ્ટેપ બાય સ્ટેપ જાતે સાદુરૂપ આપતા શીખવાનું છે. અમારે શું સમજાવવાનું છે કે કઈ રીતે આ દાખલો કરી શકો એ સમજાવવાનું છે. આમ તો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જાતે કરવાના હોય છે, પણ આપણે તમને હેલ્પફુલ થાય એ માટે કરાવીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 8.13 શું કીધું છે? તમે સૂર્યનું વજન, શું કીધું છે? સૂર્યનું વજન જે છે એ કેવી રીતે કરશો? આપણે અહીંયા બેઠા બેઠા સૂર્યનું વજન કરવું છે અને તેના દળનો અંદાજ જે છે એ કેવી રીતે મેળવશો, બરાબર. હવે આપણી પાસે માહિતીમાં શું છે? તો કે માહિતીમાં છે, ભાઈ, સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા એ આપણી પાસે માહિતીમાં છે ખાલી, બરાબર છે. સૂર્યનું દળ અહીંયા બેઠા બેઠા માપવું છે, પૃથ્વીના દળની માહિતી આપણી પાસે છે. તો એક અંતર r કીધું છે, જે કિલોમીટર છે એને મીટરમાં ફેરવા, 10^8 કિલોમીટર છે એને સમાન રૂપાંતર કરી નાખા અહીંયા મીટરમાં, એટલે કે 10^11 મીટર થઈ ગયું. અહીંયા કક્ષીય ઝડપ આપેલી છે, તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. કેન્દ્રગામી બળમાં m e કેન્સલ થઈ જશે, ms ને કરતા કરશો, r²/g આની કિંમત મૂકતા સાદુરૂપ આપતા તમે અહીંયા બેઠા બેઠા સૂર્યનું દ્રવ્યમાન જે છે એ નક્કી કરી શકો છો. એકદમ સિમ્પલ છે. મોસ્ટ ઓફ દાખલામાં આપણે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરશો એટલે મોટાભાગના પ્રશ્નની અંદર તમને એકદમ સરળ પડી જશે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 8.14, શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. જો પૃથ્વી સૂર્યથી 1.5 × 10^8 કિલોમીટર, જે દરેક જગ્યાએ આવ્યું છે, બરાબર છે, કિલોમીટર મીટરમાં ફેરવતું ફેરવવાનું છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપ્યું છે, તો સૂર્યથી શનિ કેટલો દૂર હશે? હવે પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? 1 યર તમે જાણો છો, 1 વર્ષ, બરાબર. તો શનિનો આવર્તકાળ કેટલો થાય? 29.5 વર્ષ થાય.
पृथ्वीनी भ્રમણ કક્ષાની ત્રિજ્યા આપેલી છે કિલોમીટરમાં, બરાબર છે? તો શનિ ગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા શોધવાની, આવર્તકાળને ત્રિજ્યા આપી હોય તો તમે જાણો છો આવર્તકાળનો વર્ગ ત્રિજ્યાને ઘનના સમપ્રમાણમાં હોય. તો પૃથ્વીનો આવર્તકાળ, તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યાનો ઘન, અહીંયા શનિનો આવર્તકાળ, શનિની ત્રિજ્યાનો ઘન, એનો આપણે ગુણોત્તર લઈએ. પૃથ્વીનો આવર્તકાળ 1 મીકો, શનિનો આવર્તકાળ 29.5 મીકો, અને અહીંયા પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આપી છે, બરાબર? ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, બરાબર? ટોટલ પૃથ્વીની ત્રિજ્યા નહીં, પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. અહીંયા પૃથ્વીની ત્રિજ્યા નથી સમજવાનું આ રી, બરાબર? પૃથ્વીની ત્રિજ્યા તો 6400 કિલોમીટર જ છે. હવે આ આરએસને કરતા કરશો અને સાદુરૂપ આપશો એટલે એકદમ સિમ્પલ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકશો. આ બધા જ દાખલાનું સોલ્યુશન તમારે જાતે આપવાનું છે, ઘરે આ સ્ક્રીનશોટ લઈ અને તમારે સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતી જવાની છે, બરાબર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. એક પદાર્થ છે જેનું પૃથ્વીની સપાટી ઉપર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈ એ પદાર્થને લઈ જવામાં આવે તો એના ઉપર ગુરુત્વબળ કેટલું લાગતું હશે, એટલે કે વજન કેટલું લાગતું હશે, કેટલી ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી, એટલે કે H=RE/2. અહીંયા RE પૃથ્વીની ત્રિજ્યા છે. તો આપણો ગુરુત્વ પ્રયોગનું સૂત્ર છે ભાઈ, ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર છે, GH=G(1+H)RE-2, જે અહીંયા આપેલું છે -2 એટલે છેદમાં આપેલું છે, એ રીતે પણ તમે લખી શકો. હવે તમે જોઈ શકો છો આ એચ છે એની જગ્યાએ શું મૂકા, RE/2, તો છેદ RE કેન્સલ થઈ જાય, 1/2 થઈ જાય, 1+1/2 ને શું કહેવાય, 3/2, 3/2 છેદનો છેદ અંશમાં, તો 2 વર્ગ 4 અંશમાં અને 3 વર્ગ 9 છેદમાં, એટલે 4 છેદમાં 9 GE થઈ ગયા. 4 છેદમાં 9 GE ગુરુત્વ પ્રયોગ, તો MG આપેલા છે, જે રકમની અંદર આપેલું છે 63 ન્યૂટન, એ MG આપેલા છે, બરાબર? તો આપણે અહીંયા જીની જગ્યાએ શું મૂકશું, GH ની જગ્યાએ 4/9 MG, તો 4/9 63 થઈ જાય. તો 63 × 4/9 કરશો એટલે નવું વજન તમને મળશે 28 ન્યૂટન. તો 28 ન્યૂટન બળ જે છે અહીંયા લાગતું હશે, અથવા એટલી ઊંચાઈ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તમે જાઓ તો 28 ન્યૂટન વજન જ તમારા સ્પ્રિંગ કાંટાની અંદર બતાવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન પણ એના જેવો જ છે ભાઈ, કોની સાથે, ઊંડાઈ સાથે ફેરફાર. તો પૃથ્વીની નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો હોય, તો જો પૃથ્વીની સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું, એના જેવું જ છે. ઓલું ઊંચાઈ કીધી હતી, અહીંયા શું કીધું, ઊંડાઈ પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા, એટલે ત્રિજ્યા કરતાં અડધું અંતર થયું, એટલે D = શું થયા, R/2. તો આપણું ઊંડાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર જ છે, GD = 1 - D/R. ડીની જગ્યાએ શું મૂકવાના, R/2, તો RR કેન્સલ થઈ જશે, તો અહીંયા 1 - 1/2, 1 - 1/2, એટલે એકમાંથી અડધો જાય તો અડધો વધશે, એટલે G/2 થઈ જાય. G/2 થઈ જાય તો વજન બળ MG ડી ઊંડાઈએ, તો કે MG/2, તો પેલા કેટલું હતું, W હતું, એને ભાગ્યા 2, W કેટલા હતા, 250, એને ભાગ્યા 2 કર્યા, તો આપણને જવાબ મળે છે 125 ન્યૂટન. તો ડી જે છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધું અંતર હોય તો અહીંયા ગુરુત્વ પ્રયોગ કેટલું બતાવશે, અડધું બતાવશે, 125 ન્યૂટન જેટલું બતાવશે, બરાબર? તો આ રીતે વ્યવસ્થિત તમે આ દાખલો જે છે આખો ગણી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, પ્રશ્ન નંબર 8.17. પૃથ્વીની સપાટી પરથી કેટલે 5 કિલોમીટર/સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં, એટલે કે ઉપર તરફ એક રોકેટ છોડવામાં આવે છે. હવે પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે, પાછા આવતા પહેલાં રોકેટ છે એ કેટલે દૂર સુધી જશે. પૃથ્વીનું દળ છે એ કેટલું આપેલું છે, 6×10^24 કિલોગ્રામ. પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા આપેલી છે 6.4×10^6 મીટર, એટલે કે 6400 કિલોમીટરને મીટરમાં એ ફેરવીને આપેલ છે, અને જીની કિંમત તમે જાણો છો. સિમ્પલ ભાઈ, પૃથ્વીની સપાટી ઉપર પહેલાં ઝડપ આપી છે એનો મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા આપેલી છે, અને પૃથ્વીની સપાટી ઉપરની સ્થિતિ ઉર્જા આપણે શું કરવાનું છે, પૃથ્વીની સપાટી ઉપર ગતિ ઉર્જા
અને સ્થિતિ ઊર્જાનો સરવાળો, પછી મહત્તમ ઊંચાઈ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. તો મહત્તમ ઊંચાઈએ વેગ ઝીરો થઈ જવાનો એટલે અંતિમ ગતિ ઊર્જા શું થઈ જાય? ઝીરો. તો મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઊર્જામાં આરી પ્લસ એચ થઈ જશે. શું થઈ જશે? આરી પ્લસ એચ થઈ જશે. જીએમઈ એમ છેદમાં આરી પ્લસ એચ થઈ જશે. તો પૃથ્વીની સપાટી ઉપરની આ ગતિ ઊર્જા આપેલી છે અને સ્થિતિ ઊર્જા આપેલી છે. આ સ્થિતિ ઊર્જા જે છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે આવડિયા પ્લસ થાય, અહીંયા માઇનસ આવશે. હા, અહીં ભૂલ છે, માઇનસ. તો આ જે છે એ પ્લસ થશે ઓલી બાજુ, તો આ તો માઇનસ જ રહેશે. આરી પ્લસ એચ વાળી માઇનસ રહેશે. એટલે આ જીએમઈ એમ કોમન કાઢ્યા બરાબર, અને અહીંયા વન અપોન આરી માઇનસ શું વધે છે ભાઈ? વન અપોન આર ઈ. અહીંયા આપણે આ માઇનસ છે અને આ આરી પ્લસ એચ અહીંયા માઇનસ છે એવું સમજવાનું છે બરાબર. અને આને કોમન કાઢેલા છે. હવે વી સ્ક્વેર સ્મોલ એમ બે બાજુથી કેન્સલ થઈ ગયા એટલે ટુ, આ ટુ બરાબરની આ બાજુ એ વાળું ગુણાકારમાં ટુ જીએમઈ, અને કૌંસ તો અહીંયા લસા લઈ લીધો, અહીંયા લસા લઈ લીધો બરાબર છે. ચાલો અહીંયા લસા લઈ લીધો એટલે આ વી સ્ક્વેર બરાબર આટલા વધે છે. ટુ જીએમઈ છેદમાં આરી સ્ક્વેર વડે ભાગાક કર્યો અને આરી સ્ક્વેર વડે ગુણાકાર કર્યો એટલે જીએમઈ છેદમાં આરી સ્ક્વેરને સ્મોલ જી કહેવાય. શું કહેવાય? સ્મોલ જી કહેવાય બરાબર. પછી અહીંયા વી સ્ક્વેર, અહીંયા સૂત્ર જે છે એમાં વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા એચ જે છે એ કોમન કાઢ્યો, એચ કોમન કાઢ્યા એટલે આર, અહીંયા એચ કોમન કાઢીએ તો શું વધે? આરી અપોન એચ પ્લસ વન વધવાના છે. એક આરી જે છે એ બહાર આ આર સ્ક્વેર સાથે કેન્સલ થઈ ગયા એટલે આરી વધે છે બરાબર. તો છેલ્લે સૂત્ર આવું બને છે, આરી અપોન એચ પ્લસ વનને કરતા કર્યા તો ટુ જી આરી અપોન વી સ્ક્વેર. પછી શું થાય છે? આરી અપોન એચને કરતા કરીએ તો આગળ શું થાય છે તમે જોઈ શકો છો બરાબર. આરી પ્લસ અપોન એચ જે છે એનું સાદુરૂપ આપતા આ કિંમત મળે. એમાં એચને કરતા કરવાનો આપણો ટાર્ગેટ શું છે? એચ શોધવાનો છે. ટૂંકમાં આ સૂત્રમાં કિંમત મૂકી અને આપણે એચ ઊંચાઈ શોધવાની છે, મહત્તમ ઊંચાઈ, કે જ્યાં ગતિ ઊર્જા જે છે એ શૂન્ય છે. ખાસ યાદ રાખવાનું, કેમકે અંતિમ વેગ શૂન્ય થાય તો જ ઊંચાઈ મહત્તમ મળવાની છે. મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેવો થઈ જવાનો છે? શૂન્ય થઈ જવાનો છે. તો આ રીતે તમે આ દાખલાનું કેલ્ક્યુલેશન જે છે એ આરામથી કરી શકશો. આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ક્વેશ્ચન લેશું. થેન્ક યુ મિત્રો.